ભાવદીપકને તો આપણે પાછો લાવી શકીએ એમ નથી. ચલો આપણે દ્રવ્ય દીપક પ્રગટાવી પોતાના સેવકોને આદેશ કરો, આપણા રાજ્યના રાજ ખજાનામાંથી રત્નના દીવા લાવો. યાદ રાખજો, આપણા જેમ માટીના કોડિયાથી દિવાળી નથી થઈ, રત્નના દીવા લાવ્યા. તમે મને પૂછશો, હે મહારાજ સાહેબ ક્યાં મળે? ટીબીઝેડમાં મળે, કલ્યાણમાં મળે, તનિષ્કમાં મળે, અંજલિમાં મળે, ક્યાં મળે? ક્યાં મળે? ક્યાંય મળે. ગયા એ જમા 9-18 રાજાઓએ રતનના દીવા મંગાવ્યા. પ્રભુના નિશ્ચેષ્ટ દેહની સામે આ દીવા ગોઠવવામાં. ઇતિહાસ એમ કહે છે, આગળ જતા રત્નના દીવા બંધ થયા, રૂપાના દીવા ચાલુ થયા. અને એ બંધ થયા પછી આપણી જેમ માટીના દીવા શરૂ. અને હવેના ઇતિહાસમાં એમ લખવું પડશે કે 21મી સદીમાં માટીના દીવા બંધ થયા, એલઈડીના દીવા ચાલુ થયા. પ્લાસ્ટિકના દીવા, એલઈડીના દીવા, એવું લખું છું. જે પરંપરા ચાલી આવી છે શા માટે તોડો છો? અહીં બેઠેલા સૌને કહું છું કે આજના દિવસે દિવાળીમાં એક દીવો નહીં, દીપાવલી. આ 18 દીવા પ્રગટ્યા એટલે અનેક દીપ, આવલી એટલે પંક્તિ, એટલે દીપ વત્તા આવલી ઇઝ ઇક્વલ ટુ દીપાવલી. અને દીપાવલીનું અપભ્રંશ થાય દીવા. 2500 વર્ષથી દિવાળી ચાલી રહી છે. ભગવાન મહાવીરથી આ દિવાળી શરૂ થઈ છે. હિન્દુઓમાં જુદી જુદી જાતની તમને દિવાળી સાંભળવા મળશે. જૈનોની દિવાળી, અમાવાસ્યાની દિવાળી મહાવીરથી શરૂ થાય છે. દરેક પરમાત્મામાં થાય એવું નહીં સમજતા, આ મહાવીરથી જ શરૂ થયેલું પર્વ છે. એવું આ દીપાવલી પર્વ આ દિવસથી શરૂ થયું. ભાવ દીપક સ્વરૂપ પરમાત્માનું નિર્વાણ થતા તમામ રાજાઓ દેદીપ્યમાન રત્ન લઈને ઉભા થઈ ગયા. પછી દેવી દેવતાઓ આવ્યા કે રાજાઓ જો કરે તો આપણે કેમ બાકી રહી છે? એની પાસે તો રત્નના દીવા હોય જ. અને આવી ગયા મેરૈયા. મેરૈયા યાદ આવે છે? આપણે ગામડામાં આવો શબ્દ બોલાતો તો મેરૈયા. આ યંગ જનરેશનને કહેશું એટલે વોટ્સએપમાં યુટ્યુબમાં જશે. વોટ મીન્સ મેરૈયા? નથિંગ મેરૈયા. શું મેરૈયા એટલે શું એ બોલે? ખબર છે સુભાષભાઈ? ખબર છે મહેન્દ્રભાઈ? નહીં. મેરૈયા એનો મૂળ શબ્દ છે મે આરાત્રિકમ. આરાત્રિકમ એટલે આરતી, મે એટલે મારી. દરેક દેવ દેવતાઓ લઈને આવ્યા ને, આ મારી આરતી. એટલે કે આ મારી આરતી. આપણે કુમારપાળ રાજાની મહા આરતી હોય અને દરેકને કીધું હોય ઘરેથી સજાવીને લાવો, પછી દરેક જણના બોલે આ મારી આરતી છે, આ મારી આરતી છે. આ મારી આરતી એ એનું સંસ્કૃત હતું મે આરાત્રિકમ, અને એનું અપભ્રંશ થયું મે રૈયા. હું રહી ગયો, હું રહી ગયો એમ નહીં, મે રૈયા, મે રૈયા એમ નહીં, મારી આરતી, મારી આરતી. દેવી દેવતાઓ એ પણ પ્રગટાવી. સાંભળજો, પાવાપુરી નગરના બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્રોને પણ જયારે સમાચાર મળ્યા બેલી પ્રભાતે પ્રભુ નિર્વાણ પામ્યા, એ પોતે પોતાના દીવાઓ લઈને એ રાત્રે પાવાપુરીના ઘર ઘરમાં દીવડા પ્રગટ્યા. પુષ્પદંત અને પાવાપુરી રાશિ તો એક જ છે. આજે રાત્રે ઘર ઘરમાં દીવા પ્રગટવા જોઈએ, ફટાકડા નહીં ફૂટવા જોઈએ. આજે સૌ જૈનોના ઘરમાં મોનોપોલી તો જૈનોની છે, અને આજે જૈનો આ દિવાળી પર્વની ઉપેક્ષા કરે છે. દીવા પ્રગટાવાને બદલે ઘર બંધ કરીને રવાના. ચોપડા પૂજન થઈ ગયું, આજે રવાના. ક્યાં ગયા? નાગેશ્વરજી, શંખેશ્વરજી. અમે તો વર્ષોથી દિવાળી ગામમાં જ કરીએ છીએ. કરો, પણ જ્યાં કરો ત્યાં જ રહ્યો, ફરફર ના કરો. આટલી સરસ દેશનાઓ ચાલતી, આવા 5-5 આચાર્ય ભગવંતો આવતીકાલે જયારે મંગલિક સંભળાવવાના હો, ત્યારે આપણે કહીએ કે અમે તો તાળું મારીને જવા, ક્યાંય ન જતો. હું ધન્યવાદ આપું છું આજે આ પુષ્પદંત સંઘને. સૌથી વધારે મને ડાઉટ આ જ સંઘમાં હતો. મેં પંકજમાં પ્રવચન કર્યા, અંબાવાડી કર્યા, જૈન સોસાયટી કર્યા, જૈન નગર કર્યા, સાબરમતીમાં કર્યા, કે ડાઉટ નતો. હું કહેતો ખરું, પણ મને વિશ્વાસ હતો કે આટલા મોટા સંઘ વર્ષોથી આરાધના કરતા ટેવાયેલા દિવાળીમાં તો આવશે, શ્યોર આવશે. આવ્યા,
પણ અહીંયા મને બહુ ડાઉટ હતો. અમે જયારે અહીંયા ચોમાસું કરવા આવ્યા ને ત્યારથી જ અમને સાધુ બહેનો ભાઈઓ સાધ્વીઓ અમારા મુંબઈ વાળા ભક્તો, આ વખતે તમારે શાંતિ નહીં, કેમ મેં કહ્યું શું છે, કેમ પુષ્પદંત એટલે આહા સેટેલાઇટ, બંબઈનું વાલકેશ્વર કહેવાય, અહીંયા કોઈ વ્યાખ્યાન વ્યાખ્યાનમાં ના આવે, પજુષણ સુધી આવે તો પાડ માંડજો, બાકી તો તમારે આ બંધ કરી દેવાનું અને તમારી માળા ગણવાની કહે છે. કા માળા ગણજો, સૂર્યમંત્રનો જાપ કરજો, નહીં તો બે ચાર પુસ્તકો લખી લેજો. એટલે ઘણા મારી ઉઘરાણી કરે છે, આ વખતે કયું પુસ્તક લખ્યું, મેં કીધું લખવાની ક્યાં, વાંચવાનો ટાઈમ નથી મળતો, આ દિવાળીનું મારે વાંચવું છે ને તો એ વાંચવાનો પૂરો ટાઈમ નથી મળતો, સવારે 8:30 થી ફિલ્ડિંગ ભરીએ છે કે નથી ભરતા, તે છેક 12:30.